આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં નિકોલમાં મજૂરના મોતનો મામલો સામે આવ્યો છે. તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી, કહી શકાય કે નિકોલ એટલાન્ટિસમાં મજૂરનું મોત થયું હતું. સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો છે. બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ પર પોલીસની તબાહી. તો પોલીસ અધિકારીએ પુનઃ તપાસના આદેશ આપ્યા છે. શ્રી ખોડિયાર બિલ્ડર્સની પોલીસે સઘન પૂછપરછ કરી. બિલ્ડર્સના વિરોધમાં સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળ્યો છે. તો અમદાવાદમાં નિકોલમાં મજૂરના મોતનો મામલો. નિકોલ એટલાન્ટિસમાં મજૂરનું મોત થયું હતું. તો કહી શકાય સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો, જેમાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ પર પોલીસની તવાઈ. સાથે જ કહી શકાય કે પોલીસ અધિકારીએ પુનઃ તપાસના આદેશ પણ આપ્યા છે. તો શ્રી ખોડિયાર બિલ્ડર્સની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે. બિલ્ડર્સના વિરુદ્ધમાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર, નિકોલમાં મજૂરનું મોત થયું હતું તે અંગે હાલ વિવાદ વધ્યો. સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો છે. બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ પર પોલીસની તવાઈ. તો પોલીસ અધિકારીએ પુનઃ તપાસના પણ આદેશ આપ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. શ્રી ખોડિયાર બિલ્ડર્સની પોલીસે સઘન પૂછપરછ પણ કરી. તો મજૂરનું નીચે પટકાવવાથી મોત થયું હતું, જેમાં કહી શકાય કે બિલ્ડરની આ ઘોર બેદરકારી. પરંતુ બિલ્ડર સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી, નથી કાર્યવાહી કરવામાં આવતી. તેથી જ આ ઘટનાનું પુનરાવર્તન થતું રહે છે અને મજૂરો મોતને ભેટે છે. તો નિકોલ એટલાન્ટિસ મજૂરનું મોતનો મામલો, જેમાં કહી શકાય કે સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો છે. તો પોલીસે પુનઃ તપાસના પણ આદેશ આપ્યા છે. સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે. બિલ્ડર્સના વિરુદ્ધમાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો. નિકોલ એટલાન્ટિસમાં મજૂરનું મોત થયું હતું અને જેમાં હાલ વિવાદ વકર્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, અમદાવાદના નિકોલમાં મજૂરનું મોત થયું હતું અને હાલ કહી શકાય કે વિવાદ વધ્યો છે. પોલીસે પુનઃ તપાસના પણ આદેશો આપ્યા. શું માહિતી? ચોક્કસથી, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર અત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે રીતે આ સમગ્ર મામલો છે તેની અંદર મજૂરનું જે મોત થયું છે તે શંકાસ્પદ મોત છે. કારણ કે જ્યારે મજૂર મરી ગયો ત્યારે કોઈપણ પ્રકારની સેફ્ટી નહોતી, કોઈપણ પ્રકારના તેની સુરક્ષાના પ્રબંધ કરવામાં નહોતા આવ્યા. એટલે એટલા માટે અત્યારે હાલમાં જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં પોલીસને પણ ક્યાંક ને ક્યાંક જનતા દ્વારા પણ માંગ ઉઠી છે કે આખરે બિલ્ડર્સની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં, બિલ્ડર્સ સામે કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો અને શા માટે તેમની સામે ગુનો દાખલ ન થવો જોઈએ. આ તમામ સવાલો ના માત્ર મંતવ્ય ન્યૂઝ પરંતુ જનતા પણ પૂછી રહી છે. અને એટલા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હવે આ કેસને લઈને બિલ્ડર્સ અને જે કોન્ટ્રાક્ટર્સ છે તેમની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેની અંદર ખાસ કરીને જે બિલ્ડર્સ છે તેમાં બિલ્ડર્સ તમામ બિલ્ડરોને અત્યારે હાલમાં પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકલ પોલીસ દ્વારા તમામ બિલ્ડરો જે છે તેની પૂછપરછ કરાશે. સાથે જ કોન્ટ્રાક્ટરને પણ પૂછવામાં આવશે કે જ્યારે મજૂરનું મોત થયું ત્યારે ત્યાં સ્થળ પર સુરક્ષાના કોઈ પ્રબંધ હતા કે કેમ, સુરક્ષા નેટ લગાવી હતી કે કેમ. જ્યારે મજૂર છે તે 11મા માળે ચડ્યો, ત્યારે 11મા માળે તે ચડ્યો ત્યારે તેને કોઈ સુરક્ષા માટેની વ્યવસ્થા કે કોઈ દોરડું બાંધવામાં આવ્યું હતું કે કેમ. જો નહોતું બાંધવામાં આવ્યું તો આખરે તે મજૂરને શા માટે ઉપર ચડાવવામાં આવ્યો હતો? જો આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક ફલિત થશે કે ક્યાંક બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તો ચોક્કસથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તેમની સામે ગુનો નોંધાશે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. જી જી વિશાલ, કહેવાય કે મજૂરોને પહેલા તો સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવતા નથી અને બિલ્ડરોની જો પૂછપરછ થાય તો બિલ્ડરો હાથ ધર કરી લેતા હોય છે, પરંતુ જોઈએ તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેથી જ આવી ઘટનાનું પુનરાવર્તન થતું હોય છે. ચોક્કસથી આ પહેલી વારની ઘટના નથી કે જ્યારે કોઈ મજૂરનું મોત થયું છે. જ્યારે જ્યારે કોઈ સ્કીમ બનતી હોય છે કે કોઈ સાઇટ તૈયાર થતી હોય છે ત્યારે તેમ આવા જે ગરીબ અને નિર્દોષ મજૂરો છે તેના મોતને એની લાશ ઉપર જ આ પ્રકારની સાઇટો ઊભી થતી હોય છે. તેના કારણે જ દર વખતે આ પ્રકારના જે ગરીબ મજૂરો છે તેની લાશને દબાવી દેવામાં આવે છે, તેની ઘટનાને દબાવી અને અકસ્માત મોત બતાવી અને ત્યારબાદ ગુનો દાખલ કરી અને તેને સાઇડમાં દબાવી દેવામાં આવે છે કે આ એક અકસ્માત મોત છે. પરંતુ
દર વખતે જે બિલ્ડરો પૈસા ખર્ચી અને જે ઘટના છે તેને અકસ્માત મોતમાં ખપાવી દેતા હોય છે અને પોતાની બેદરકારી અને પોતાની ભૂલોને છુપાવી દેતા હોય છે, પરંતુ આ વખતે જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં ના માત્ર આ એક મજૂરના મોતની વાત છે, પરંતુ જનતા હવે આક્રોશમાં આવી છે અને તેણે વિરોધ કર્યો છે કે આખરે શા માટે આ બિલ્ડરોની સામે ગુનો ન નોંધાય, શા માટે આ બિલ્ડરોની સામે ગુનો નોંધવામાં નથી આવ્યો, પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહી. અને એટલા માટે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ મુહિમ હાથ ધરવામાં આવી છે કે આખરે આ જે મજૂર છે જેનું નામ લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર છે, જે 24 વર્ષનો છે અને તે રાજકોટ રાજસ્થાનનો છે, તેની સામે તેના મોતને લઈને કેમ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી અને અત્યારે હાલમાં ખાલી અકસ્માત મોત નોંધવામાં આવી છે. તમામ જે જનતાની જે બુમરાળ છે અને સાથે જે મામલો ચરમ સીમાએ પહોંચ્યો છે તેને ધ્યાનમાં રાખી અને હવે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક સફાળા જાગ્યા છે અને પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે આ કેસને લઈને આગળ કાર્યવાહી કરવામાં આવે, પુનઃ તપાસ કરવામાં આવે અને તમામ જે બિલ્ડર્સો છે, જેમાં બિલ્ડર્સની વાત કરીએ તો પોપટભાઈ અગરબત્તી સાથે જ ગનીભાઈ, આ ઉપરાંત જે કેયુર રફાળિયા છે, આ તમામ બિલ્ડરોની સામે પૂછપરછ કરવામાં આવે, સાથે જે તેના કોન્ટ્રાક્ટરો છે તેની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને હકીકત સામે લાવવામાં આવે અને જો સામે આવે કે બેદરકારી દાખવવામાં આવી છે તો તમામની સામે કડક કાર્યવાહીની સાથે કેસ દાખલ કરવો તેવી સૂચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. એટલે હવે જોવાનું રહેશે કે પોલીસની તપાસમાં શું બહાર નીકળે છે. જે બિલ્ડર્સ ની બેદરકારી હતી, કોન્ટ્રાક્ટરોએ બેદરકારી દાખવી અને મજૂરનું મોત થયું છે, તેમાં હવે કાયદાકીય પગલાં ક્યારે લેવામાં આવશે તે હવે જોવાનું રહેશે. જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં નિકોલમાં મજૂરના મોતનો મામલો, કહી શકાય કે સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો છે. બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ પર પોલીસે તવાઈ બોલાવી, સાથે જ સઘન પૂછપરછ પણ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ પુનઃ તપાસના પણ આદેશો આપ્યા છે. શ્રી ખોડિયાર બિલ્ડર્સની પોલીસે સઘન પૂછપરછ કરી, બિલ્ડર્સના વિરુદ્ધમાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો કહી શકાય કે ભાગીદારોની પણ પૂછપરછ થશે, કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ હાથ ધરાશે. તો સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો, કહી શકાય કે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો પોલીસ અધિકારીએ પુનઃ તપાસના પણ આદેશ આપ્યા છે. બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ પર પોલીસે તવાઈ બોલાવી, તપાસ હાથ ધરાશે, સઘન પૂછપરછ હાથ ધરાશે. સાઇટ પર મજૂરના મોતનો વિવાદ વધ્યો તો બિલ્ડર્સના વિરુદ્ધમાં સ્થાનિક લોકોનો પણ આક્રોશ જોવા મળ્યો છે. તો શ્રી ખોડિયાર બિલ્ડર્સ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી, સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી.